नमस्कार विद्यार्थी मित्रों, ओपेरा इंटरनेशनल स्कूल धोरण 5 विषय सौनी आसपास पर्यावरण अने एमा आज आपणे चैप्टर नंबर 17 नी अंदर वीडियो 2 में एकत्रित थया छे। विद्यार्थी मित्रों, आपणे आखी टीमनी वातो करी अने हवे आ टीम विषे आपणे पूछीशुं के अमने तमारी टीम विषे जणावो। तो आ आगळनी चर्चानी अंदर टीमनी प्रथम एक छोकरीए वातनी शरूआत करता आपणने जणावे छे कि शरूआतमां अमे मैदानमां रमवा जवानुं थोड़ुं विचित्र लागतुं हतुं, कारण के छोकरीओ टीम तरीके अमारी टीम पहेली हती। छोकरीओनी टीम तरीके अमे सौ प्रथमवार ज छोकरीओनी टीम मैदाननी अंदर उतरी हती। अमे ज्यारे मैदानमां रमता त्यारे लोको अमने जोवा आवता, कारण के अत्यार सुधी कोई छोकरीओनी टीम रमतमां मैदानमां जोवा मळी न હતી। તેવું જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વાળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે। હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે। ત્યારબાદ અફસાનાએ જણાવ્યું કે અમે જ્યારે પહેલીવાર રમવાની શરૂઆત કરી ત્યારે હું 11 વર્ષની હતી। તે સમયે અમને કોઈ બીજી જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી। તેના હવે 2 વર્ષ થઈ ગયા છે। હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા માટે જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે। અફસાના શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે શરૂઆત જ્યારે રમવાની કરી પહેલીવાર ત્યારે હું કેટલા વર્ષની હતી? 11 વર્ષની હતી, અને તે સમયે બીજી કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ હતી નહીં। પણ હવે અમે 2 વર્ષ સખત મહેનત અને પરિશ્રમ કર્યા બાદ અમે હવે બીજી જગ્યાએ પણ રમવા જઈ શકીએ છીએ। બીજી છોકરી કહે છે કે હા, અમે સાચે જ સખત મહેનત કરી છે, કોચ ખૂબ જ કડક છે। અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ। રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે। બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીઓને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટીમના ખેલાડીઓને તાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો, આ ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા। બીજી છોકરીએ શું જણાવ્યું કે હા, અમે સખત મહેનત કરીએ છીએ। હો, કઈ રીતે મહેનત કરીએ છીએ? કે ભાઈ, બાસ્કેટબોલની રમતની અંદર કોચ પણ અમને શીખવાડતી વખતે ખૂબ જ સખત વલણ અપનાવે છે। બોલ અમારી પાસે કઈ રીતે રાખવો, તેને બાજુના ખેલાડીને આપણા ખેલાડીને કઈ રીતે પાસ કરવો, સામેના ખેલાડીઓને તાળીને એ બોલને બાસ્કેટની અંદર કઈ રીતે નાખવો અને પોઈન્ટ લેવા, આ પોઈન્ટ અમારા કઈ રીતે વધે, આ ખૂબ જ બધી મહેનતની વસ્તુઓ છે અને એ અમે સખત મહેનત કરી છે, આવું બીજી છોકરી પણ જણાવે છે। આગળ આફરીન જણાવે છે કે કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો। અમારા કોચ અમને શું કહે છે કે જ્યારે તમે રમો છો ત્યારે એવું નહીં વિચારવાનું ક્યારેક કે અમે છોકરીઓ છે। ખેલાડીની જેમ રમો, જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો। અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા કે ચલો ઉઠો, તમને સારું થઈ જશે। હવે અમારી રમત ખૂબ જ સુધરી છે, દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જોયું, સખત મન પરિશ્રમ અને મહેનત કરવાથી સિદ્ધિ મળે છે। આફરીને શું જણાવ્યું આપણને કે એમના કોચ એમને શું કહેતા કે જ્યારે રમતા હોય ત્યારે ખેલાડીની જેમ રમવું જોઈએ, છોકરીઓ છે એવી રીતું મગજમાં રાખવું જોઈએ નહીં। અને અમે પણ એકબીજાને સપોર્ટ આપતા હતા, અમારી ટીમની છોકરીઓને એકબીજાને કહેતા કે વાગે તો કહેતા કે ભાઈ ઉઠી જાઓ, સારું થઈ જશે, ચાલો ફરીથી પાછા રમવાના। આવી રીતે એકબીજાને ટેકો આપી અને એ લોકો ખૂબ જ સરસ રીતે રમત રમવા માંડ્યા હતા। આટલું જાણ્યા બાદ અમે ફરીથી એમને પૂછ્યું કે તમારી ટીમ વિશે હજુ વધારે કહો ને, તો ત્યારે એક છોકરીએ ફરીથી અમને જણાવ્યું કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ।
અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ટીમની અંદર જ્યારે પણ આપણે રમત રમીએ કે ટીમની અંદર કામ કરીએ ત્યારે શું મહત્ત્વનું છે? એકતા એ મહત્ત્વની છે. એકતા એટલે શું? કે દરેક કામની અંદર એકબીજાને સપોર્ટ આપવો, એકબીજાને મદદ કરવી. અને મારું કામ છે એવું નહીં, પણ આપણા સૌનું કામ છે એ રીતે ભેગા મળીને સાથે રહીને કામ કરવું જોઈએ. આ જ વસ્તુ આપણને આ છોકરીઓની અંદર પણ જોવા મળે છે. અમારી ટીમની થોડી છોકરીઓએ મુંબઈની ટીમમાં રમવા જવાની તક મળી છે. મેચ સોલાપુર હતી અને ત્યારબાદ જરીન જણાવે છે કે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત પણ નહોતી કરતી. જ્યારે અલગ અલગ રાજ્યની છોકરીઓ ભેગી થઈને અમારી જ્યારે ટીમ બનાવવામાં આવી ત્યારે બધી છોકરીઓ અલગ અલગ જગ્યાની હતી અને એકબીજા સાથે વાત પણ નહોતી કરતી અને અમને ઉતરતી કક્ષાની સમજીને વર્તતી હતી. અમે ખેલાડીઓ સારા નથી કે અમારી સાથે બહુ વાતચીત ન કરતી અને ઉતરતી કક્ષાની હશે એવું સમજીને અમારી સાથે વર્તન કરવામાં આવતું હતું. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને રમવા માટેની તક પણ તે લોકો નહોતા આપતા. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, એમણે બહાર જ્યારે રમવા માટે બીજા રાજ્યની અંદર સિલેક્શન કરીને જાય છે ત્યારે ત્યાંની જે છોકરીઓ હતી તે લોકોનું વર્તન કેવી રીતનું હતું એ પણ આપણને અહીં જોવા મળે છે. તો આગળ જ્યારે વાત કરી કે એ જ્યાં રમતા હતા એ ટીમમાં એમની સરસ એકતા જોવા મળતી હતી અને જ્યારે બહાર રમવા ગયા ત્યારે બે ત્રણ છોકરી જ આ ટીમમાંથી બહાર રમવા ગઈ તો અન્ય છોકરીઓ સાથે તે લોકોનો વ્યવહાર મેચ થતો ન હતી અને પોતાની એ લોકોની ટીમની અંદર શું જોવા ન મળ્યું? એકતા જોવા ન મળી. જરીન આગળ જણાવતા કહે છે કે મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય પાસે ફેંક્યો પરંતુ તે પકડી નહીં શકી. તે મને લડવા લાગી કે ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા અને કહેતા કે કંઈ નહીં, કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમના એક ભાગ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ વિચારવા જેવું, જાણવા જેવું અને સમજવા જેવું છે કે મેચ દરમિયાન કોઈ ખેલાડીથી જ્યારે ભૂલ થઈ જાય ત્યારે બીજા ખેલાડીઓ એને ખીજાય, એને ઉતારી પાડે અને એના વિશે ખરાબ બોલે. તો આવા સમયે શું કરવું જોઈએ? એના વિશે ખોટું ન બોલતા, એનું મોરલ તોડી ના નાખતા, એને સપોર્ટ કરવો જોઈએ. જે આ આફરીન અને બીજી જે છોકરીઓ પ્રેક્ટિસ કરતી હતી પોતાના ગ્રાઉન્ડ ઉપર, ત્યાં એ લોકોએ આ એકતા કેળવી હતી. જ્યારે બહાર બે ત્રણ છોકરીઓ રમવા જ્યારે ગઈ ત્યારે એ જોવા મળ્યું નહીં, જેથી કરીને એ લોકો આ મેચ હારી ગયા. આફરીને જણાવ્યું કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. સોલાપુરમાં રમવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમારી ટીમમાં શી ખાસિયત છે? એકતા છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. અમે એકબીજાને સમજી શકીએ છીએ, એકબીજાને અમે સપોર્ટ આપીએ છીએ, એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ એ જરૂર સમજવી એ જરૂરી છે. આપણી ટીમની અંદર કયો ખેલાડી થોડો ડલ છે અને કયો ખેલાડી તાકાતવાર છે આ બધી આપણને એક જ ટીમની અંદર હોય તો આપણને ખબર હોય તો એકબીજાને સપોર્ટથી આપણે મેચ જીતી શકીએ છીએ. ત્યારબાદ અમે કહ્યું કે તમે ઘણું બધું કર્યું, હવે પછી શું કરવાના છો? ત્યારે અફસાનાએ જણાવ્યું કે અમે સારું રમ્યા છીએ, તેથી અમે ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. ક્યાં ક્યાં રમી આવ્યા છે એ લોકો? ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. તેઓ શહેર રાજ્ય માટે પણ સ્ટેટ લેવલ સુધી પણ રમ્યા છે.
અને અમને આશા છે કે અમે દેશ માટે પણ રમીએ, એટલે કે નેશનલ લેવલ ઉપર પણ અમે રમવા જઈએ. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. જેમ ક્રિકેટના ખેલાડીઓ આપણે જોઈએ અને આપણને બધાના નામ ખબર હોય તેવી રીતે અમને પણ લોકો જોશે, યાદ રાખશે. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. સારું રમી અને અમે શું કરશું, અમે જ્યાં રહીએ છીએ તે જગ્યા ઉપર અને આપણા દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. શું જીતવું છે? અમને સુવર્ણ ચંદ્રક જીતવો છે અને આ સ્વપ્ન અમે પણ સાકાર કરશું. આવું કોણ કહે છે? અપ્સાના. વધુ જણાવતા આપણને જણાવે છે, વિદ્યાર્થી મિત્રો, આ છોકરીઓની ટીમને જોઈ અને આપણે પણ આપણા કાર્યની અંદર, આપણા રમત, આપણી રમત રમતગમતની અંદર, આપણા ક્લાસરૂમની અંદર એક બનીને રહેવું જોઈએ અને એકબીજાને મદદ કરવી જોઈએ ભણવાની બાબતની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમે પણ શાળામાંથી ક્યારેય આવી રમતગમતની સ્પર્ધાની અંદર ભાગ લીધો છે? અને જો લીધો હોય તો એકબીજા સાથે ઘરની અંદર ચર્ચા કરો અને તેની અંદર એકતા કેટલી જરૂરી છે, બધા ભેગા થઈને ટીમમાં કામ કરવું કેટલું જરૂરી છે એ પણ મમ્મી પપ્પા જોડે અથવા તો ઘરે મિત્રો ભેગા થાય અને ચર્ચા કરવી જોઈએ. ચાલો ત્યારે આગળના વિડીયોની અંદર વધુ જાણીશું. અસ્તુ.